ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 સ્વ અધ્યયન પોથી ભાગ 1 એમાં ચાલો યાદ કરીએ ગણિત વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે આગળના વિડીયોમાં આપણે ગુજરાતીનું જોયું હતું. ચાલો યાદ કરીએ તો આજે આપણે ગણિતમાં થોડુંક આગળ વધીએ અને ગુજરાતીના વિડીયોની લિંક પણ નીચે આપેલી છે, એટલે એમાં જઈ જો બાકી હોય તો તમે લખી શકશો. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી બન્યા રહેજો. ચાલો યાદ કરીએ, થોડુંક છોટા ધોરણનું રિવિઝન કરી લઈએ ગણિતમાં. જો એક પંખાને 3 પાંખિયા હોય છે, આવા 5 પંખાના કેટલા પાંખિયા થાય? આ રીતનો પ્રશ્ન છે આપણને. તો આ માટે આપણે તો આ રીતે કરવાનું થાય. એમાં જુઓ કે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એમ 5 વખત આપણે આનો સરવાળો કરવો પડે. જા 3 3 છે, એનો 5 વખત સરવાળો કરીએ એટલે 15 થાય. એક પંખાને 3 પાંખિયા હોય એટલે કે 5 વખત 3 = 15 થાય આ રીતે. અને તેને કઈ રીતે લખાય? તો કે 5 × 3 કરીએ એટલે 15. 5 × 3 = 15. પછી 1 કરોળિયાને 8 પગ હોય છે, આવા 4 કરોળિયાના કુલ પગ કેટલા થાય? તો 8 વત્તા 8 વત્તા 8 એમ આપણે 4 વખત કરવું પડે એટલે 32 થાય. 4 × 8 = 32 અથવા 8 × 16 = 32. હવે આપણે આગળ વધીએ કે કહો કેટલી વખત. તો જો એમાં અહીંયા 3 = 6 વખત 3 છે એટલે 6 વખત 3 એટલે 6 × 3 કરો એટલે 18 જવાબ મળે આપણને. એ જ રીતે પછી છે 7 વત્તા 7 = તો કે 7 3 વખત છે અને એટલે એનો ગુણાકાર કરીએ તો 3 × 7 એટલે આ રીતે જવાબ એનો આવે એટલે 21. પછી 6 કેટલી વખત છે? તો કે 1 2 3 4 તો 4 વખત 6 એટલે 4 × 6 એટલે 24 જવાબ આવે. હવે મણકાની ગોઠવણી કરવાની છે કે જો આ રીતે ગણતરી કરવાની થશે. જો પહેલાં 3 ની 1 લાઈના, પછી 3 3 ની 2 લાઈન, પછી 3 ની 3 લાઈન, 3 ની 1 લાઈન, 3 ની 2 લાઈન અને 3 ની 3 લાઈન એટલે આમાં 3, આમાં 6 અને આમાં 9. એ જ રીતે કે 4 વખત મણકા ગોઠવીએ તો આ રીતે આવે. તો 3 ની લાઈન 1 2 3 અને 4 તો કેટલા થાય? 3 ની લાઈન છે, 1 લાઈનમાં કેટલા છે? તો કે 3. 1 લાઈન કેટલી છે? તો કે 4 એટલે 4 × 3 = 12. એ જ રીતે આમાં છે 3 ની 1 લાઈન 2 લાઈન 3 4 અને 5 તો 3 ની લાઈન કેટલી? 5. તો 5 × 15. એ જ રીતે આમાં 3 ની 1 લાઈન 2 લાઈન 3 4 5 અને 6 3 ની લાઈન 6 એટલે 18 જવાબ આવે. આ રીતે 3નો કડીઓ તૈયાર એને કર્યો છે. હવે આપણે અહીં ખાલી જગ્યા છે તેમાં લખવાનું. તો 3 ની કેટલી લાઈન કરવાની છે? તો કે 8. તો 1 લાઈન 2 લાઈન 3 4 5 6 7 અને 8 3 × 8 એટલે 24 જવાબ આવે. એ જ રીતે અહીંયા 3 ની 9 લાઈન કરવાની છે. 3 ની 1 લાઈન 2 લાઈન 3 4 5 6 7 8 અને 9 એટલે 3 × 9 = 27. એ જ રીતે 3 ની 10 લાઈન કરવાની છે એટલે 3 × 3 = 30. હવે મહાવરો છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો 3 વત્તા 3 એ રીતે 3 છે 6 વખત આપ્યા છે એટલે 6 × 3 એટલે 18 જવાબ આવશે. અહીંયા 8 2 વખત છે તો અહીંયા 2 વખત 2 × 8 એટલે 16. અહીંયા 9 છે 7 વખત છે એટલે 7 × 9 એટલે 63. અહીંયા 10 છે 4 વખત છે એટલે 10 × 4 એટલે 40. અહીંયા 6 છે 8 વખત છે એટલે 6 × 8 એટલે 48. પછી નીચેની ખાલી જગ્યા પછી પૂરવાની છે. તો 3 × 8 એટલે 8 × 3 = 24. 5 × 6 = 20. 7 × 9 = 63. 8 × 2 = 64. 9 × 6 = 37. 6 × 2 = 12. 5 × 5 = 25. 5 × 4 = 20. 7 × 8 = 56. 9 × 3 = 63.
હવે સાત ગાયના પગ કેટલા થાય? તો એક ગાયને ચાર પગ હોય, તો ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસ આવે. હા, અઠ્યાવીસ લખ્યા છે. રેડી? પછી એક વાંદરો એક સાથે ચાર પગે થયા કૂદે, એક સાથે કેટલા કૂદે? તો કે ચાર કૂદે છે. તે સો કૂદકા ફરે તો કુલ કેટલા પગે થયા કૂદે? તો એકમાં ચાર, તો ચાર ગુણ્યા છ એટલે છવ્વીસ આવશે. એવા છ કૂદકા મારે છે. પછી એક પેન્સિલની કિંમત પાંચ રૂપિયા છે, આવી ચાર પેન્સિલની કિંમત કેટલી થાય? તો પાંચ ગુણ્યા ચાર કરો એટલે વીસ રૂપિયા આવી જશે. પછી એક ચોકલેટની કિંમત છ રૂપિયા છે, તો આવી દસ ચોકલેટની કેટલી થાય? તો કે સાઠ રૂપિયા, સીધો જવાબ છે. પછી ઓમ પાસે અડતાલીસ રૂપિયા છે, ચાર રૂપિયાની એક પેન્સિલ એક એવી કેટલી પેન ખરીદી શકાય? તો અડતાલીસ ભાગે ચાર કરો એટલે બાર પેન્સિલ ખરીદી શકે. હવે જો સંખ્યાનું જ્ઞાન થોડુંક આપણે યાદ કરી લઈએ, ત્રીજામાં ચોથામાં જોયું હતું ને, ત્રીજામાં એક અંકની સૌથી નાની સંખ્યા શૂન્ય આવે એક અંકની, પછી એક અંકની સૌથી મોટી નવ આવે, એ જ રીતે બે અંકની સૌથી નાની દસ આવે, બે અંકની સૌથી મોટી આવે નવ્વાણું. થોડુંક આગળ વધીએ. પછી ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો સો, અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો, અને મોટી સંખ્યા નવસો નવસો ને નવ્વાણું. પછી ચાર અંકની સૌથી નાની હજાર, અને ચાર અંકની સૌથી મોટી નવ હજાર નવસો નવ્વાણું. પછી સ્થાન કિંમત લખવાની થાય તો જુઓ, ઘડિયાની અલગ અલગ રીતે તમે ચોવીસ વખત આમાં અલગ અલગ સ્થાન કિંમત બનાવી છે, એક અંકની વારાફરતી આ રીતે થાય. સ્થાન કિંમત તો બધા વિદ્યાર્થીને આવડે જ છે એટલે કંઈ અગવડતા નથી. હવે મહાવરો છે એમાં પ્રશ્ન એક છે, બે છે, ત્રણ અને ચાર અને પાંચ, એ નીચે આપણે લખેલા છે તો જોઈ લઈએ. મહાવરો એક છે, એમાં છે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો અંક આપો તો શબ્દોમાં ઇઠ્યોતેર, બસો ત્રેપન, આઠ હજાર સિત્તેર, એક હજાર બસો સોત્રીસ, ચાર હજાર એકાવન, સાત હજાર આઠસો નેવું, છ હજાર સાઠ, ચાર હજાર ચાર, નવ હજાર છસો ત્રેવીસ, સાત હજાર છસો ચોપન, એક હજાર અને સાત હજાર સાતસો ને સાત. બીજો પ્રશ્ન હતો કે નીચેની સંખ્યાને અંકમાં લખો. તો અહીંયા અંકમાં સડસઠ, આઠસો ઓગણીસ, ચાર હજાર એકવીસ, પાંચ હજાર બસો સિત્યાસી, એક હજાર પંચાણું, નવ હજાર નવસો નેવ્યાસી, બે હજાર બે, સાત હજાર ઓગણસિત્તેર, પાંચસો અઠ્યાસી, છ હજાર છસો સાહીઠ. પછી લીટી કરેલી જે અંક હતો એની સ્થાન કિંમત આપણે લખવાનું કીધું હતું, તો અહીંયા પાંચની સ્થાન કિંમત પાંચ ચોથા છે, અહીંયા પાંચ આવશે, અહીંયા સાતની કિંમત સિત્તેર, ચારની સ્થાન કિંમત ચાર, જીરોની જીરો, છની છ હજાર, બેની બે, સોરી વીસ, નવની નવ, અને નવ છે એમાં નવસો નવ્વાણું, નવસો નવ્વાણું છે તો એની આવશે નવસો અને અહીંયા જીરો. પછી ચાર ત્રણ આઠ સાતથી અંકોનું પુનરાવર્તન કર્યા સિવાય બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખો અને તફાવત લખવાનો કીધો છે. તો મોટી છે આઠ હજાર સાતસો તેતાલીસ, એ મોટી સંખ્યા, અને ત્રણ હજાર ચારસો એ સૌથી નાની સંખ્યા થાય. આઠ એ મોટા છે, સાત એ મોટા છે, ચાર એ મોટા છે, અને ત્રણ એ નાના છે. આમ ક્રમશ આવેલા તો એટલે નાની બની છે. એનો તફાવત કેટલો છે? પાંચ હજાર બસો અને પાસઠનો તફાવત છે. પછી નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના સરવાળા રૂપે લખવાની છે. તો સાતસો પાંત્રીસ આપ્યા છે આપણને, તો અહીંયા સાતસો, પછી ત્રીસ અને પાંચ એટલે સાતસો પાંત્રીસ, પછી આઠ તો એંશી અને નવ નેવ્યાસી, એ જ રીતે છ હજાર પાંચસો એંશી અને આઠ તો છ હજાર પાંચસો અઠ્યાસી, એ જ રીતે ત્રણ હજાર સાતસો પચાસ અને જીરો, અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, ત્રણ હજાર સાતસો પચાસ લખવાનું છે. પછી અહીંયા ચાર હજાર, અહીંયા શૂન્ય, અહીંયા શૂન્ય અને અહીંયા ત્રણ એટલે ચાર હજાર ત્રણ, એ જ રીતે નવસો સિત્તેર છે તો નવસો, અહીંયા થોડીક મિસ્ટેક થઈ છે, અહીંયા નવ ડબલ જીરો આવશે, પછી અહીંયા સિત્તેર આવશે અને અહીંયા વત્તા જીરો, રેડી, અહીંયા જીરો જીરો આવશે બે છે. હવે
ગુણાકાર છે, થોડાક આગળ વધીએ. આ રીત તો બધાને ખ્યાલ જ છે. જો રીત એક છે આપણે જોયેલી યાર હોય, 75 × 100, તો અહીં 75 = 7 + 5 એટલે 75, એટલે કે 100 નો ગુણાકાર 70 સાથે અને 5 સાથે કરી બંનેનો સરવાળો કરવાનો થશે. 70નો ગુણાકાર 6 અરે અને 5નો ગુણાકાર પણ 6 સાથે. તો જોવા 70 અહીંયા અને 5 અહીંયા, તો 70નો ગુણાકાર પહેલાં 6 અરે કર્યો એટલે 420 જવાબ મળ્યો અહીંયા, અને 5નો ગુણાકાર 6 અરે કર્યો એટલે 30 જવાબ મળ્યો, એટલે 30 એટલે કેટલા જવાબ આવ્યો, 750. આ પહેલી રીત હતી. પછી બીજી રીત આપેલી છે આપણને, અલગ અલગ બધી રીતો આપેલી છે એટલે તમે જોઈ લેશો એટલે ફટાફટ આવડી જશે. ગુણાકાર તો બધાને આવડતા જ હોય એટલે બહુ એમાં કંઈ અગવડતા નથી. હવે આગળ આપણે જોઈએ કે જો આ પ્રવૃત્તિ આપેલી છે 6ના ઘડિયાની, તો ખાલી એક આપણે જોઈ લઈએ, અલગ અલગ રીતે ગોઠવી છે. તો જો આ એક હાર 6ની છે એટલે 6, પછી આ 6ની હાર બીજી એટલે 12, આ 6ની હાર ત્રીજી એટલે 18, આ 6થી એટલે 6 = 24, આ 5મી એટલે 30, અને આ 6ઠી લાઈન એટલે 37. 1 કરોડમાં 100 ગોઠવો તો પછી બીજી રીત છે 37 જ છે પણ બીજી, તો 1 કરોડમાં 9 છે જો, પછી બીજી રોડમાં 9, ત્રીજીમાં 9, એનો જવાબ પણ 37. એ જ રીતે 1 કરોડમાં પાછા 6, બીજી રોડમાં 6, આ રીતે અલગ અલગ રીતે તમે ગોઠવીને સરવાળા ગુણાકાર એના કરી શકો. હજી આપણી પાસે થોડોક સમય છે તો આપણે ઉપલી રીત આરોહ જોઈ જ લઈએ. પહેલી રીત આપણે જોઈ નહીં, હવે બીજી રીતમાં જો એમાં કંઈ સિમ્પલ જ છે, બહુ અઘરું નથી. 7 × 75 × 6 હશે, તો પહેલાં શું કીધું છે ને, 6નો ગુણાકાર 5 આવે એટલે 5 × 6 = 30, અહીં 0 મૂક્યું, વધી આવી 3, 7 × 5 = 42, 42માં 3 નાખો એટલે 45, 450 થઈ ગયા. તો શું કીધું હતું કે પહેલાં છે ને 5નો ગુણાકાર 6 આવે કીધું એટલે એનો 30 જવાબ આવ્યો, તો 30 જવાબ આવ્યો તો એમાંથી 0 નીચે મૂક્યું અને વધી ઉપર 3 લખી. પછી 7નો ગુણાકાર 6 અરે પાછો કર્યો અહીંયા, તો 42 જવાબ, 42ને વધી 3 ઉમેરો એટલે 45 લખી શકાય. આ રીતે રીતે એની બીજી રીતે. આ રીતે તમારે ગણી દેવાના થાય. અહીં આપણે ચાલો યાદ કરીએ, ગણિત ભાગ પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો તમારા ભાઈબંધ દોસ્તારો બધા હોય એને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે પર્યાવરણના ભાગમાં કે ચાલો યાદ કરીએ. તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ પર્યાવરણમાં.